शर्मणीयदर्शनं मन्दहासरुचिरात् पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

વાલા ભક્તો રોજની કથામાં ગઢડા અંતે પ્રકરણનું ઓગંદરીશું વચના અમૃત ચાલે છે એના થોડા શબ્દો એને આપણે વાંચીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને દેશ દેશના હરિભક્ત બાય બાય છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે જે જો આપણે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે માટે અમારે વિશે હેતે કરીને બંધાના થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે ને કોઈકને જાજો હશે તેનો કાંઈ મેળ છે નહીં અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહેત ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે તથા તેની સાથે જેને પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે તથા જે સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે એ વિના બીજાનું તો કંઈ ઠીક રહે નહીં માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેની આ અમે કહ્યો એ જ ઉત્તર છે શ્રીજી મહારાજ વર્તમાન પાડવા વિશેની ગઈકાલ વાત કરતા હતા જેને ભગવાનને રાજી કરવા છે એ ભગવાનના વર્તમાનને બહુ ખબરદાર થઈને પાડે છે ભગવાનના વર્તમાનને જેને ખબરદાર થઈને પાડ્યા છે એવા મોક્ષો પર મહારાજ બહુ રાજી થાય છે કારણ કે મહારાજ પડદામાં રહીને જોવે છે આને મને રાજી કરવાનું કેટલું તાન છે શ્રીજી મહારાજ વખતે મુસ્લિમ ભક્તો હતા કે હિન્દુ હતા બધા ભક્તોને ભગવાનને રાજી કરવાનું બહુ તાન હતું ભંગી જેવા જે લોકો હતા એને પણ શ્રીજી મહારાજના વર્તમાનને ખબરદાર થઈને પાડ્યા છે ભગવાનના પરમહંસોએ પણ વર્તમાનને પાડ્યા છે ભગવાનના સાંખ્યોગી બાઈઓએ પણ વર્તમાનને પાડ્યા છે મહારાજ એ બધી વાત કરી અને પછી કહે છે મહારાજ કે અમે પંચાળામાં મોરે માંદા થયા હતા શ્રીજી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન ઓગણપચાસ વર્ષમાં છ વખત માંદા થયા છે અઢારસો ને છ્યાસીની સાલમાં શ્રીજી મહારાજ આ લોકની અંદર એક તિરોધાન લીલા મહારાજે દર્શન કરાવ્યા એ લીલાના દર્શન કરાવતા પહેલાં શ્રીજી મહારાજે અઢારસો ને એકસઠથી અઢારસો ને છ્યાસી સુધીમાં છ વખત મંદવાડને ગ્રહણ કર્યો છે એમાં મહારાજે પંચાળાના મંદવાડને યાદ કર્યો છે અઢારસો ને અગ્ન એસી ની સાલમાં શ્રીજી મહારાજ પંચાળામાં બહુ બીમાર થયા છે મંદવાડને ગ્રહણ કર્યો છે મહારાજે એવું નક્કી કર્યું છે કે અમારે આવે આ દેહને રાખવો નથી અઢારસો એકસઠમાં પહેલી વખત મહારાજે સંકલ્પ કર્યો હતો ત્યાર પછી અઢારસો ને સડસઠમાં બીજી વખત સંકલ્પ કર્યો હતો ત્રીજી વખત અઢારસો ને સિત્તેરમાં સંકલ્પ કર્યો હતો ત્યાર પછીની પણ બે ત્રણ સાલ છે અને અઢારસો ને સાલમાં શ્રીજી મહારાજે પાંચમી વખત સંકલ્પ કરેલો ત્યારે એની સાથે સાથે મહારાજે ચાર સંકલ્પ કર્યા કે અમારે મંદિરો બાંધીને અંદર દેવ પધરાવા ગાદીઓ સ્થાપીને આચાર્યોને ગાદીઓ સોંપવી ભગવાનના સાધુ કરવા શાસ્ત્રો રચવા આવા શ્રીજી મહારાજે ચાર સંકલ્પો પંચાળામાં જેમ બીમાર થવાનો સંકલ્પ કરેલો એમ જ આ ચાર સંકલ્પ કરેલા મહારાજને ચાર સંકલ્પે આ પૃથ્વી ઉપર અઢારસો ને ઓગણસી પછી અઢારસો ને છ્યાસી ની સાલ સુધી મહારાજને રાખ્યા કેતા મહારાજે આ પૃથ્વી ઉપર દર્શન આપ્યા મહારાજ કે જો પંચાળામાં અમે મોરે બીમાર થયા હતા ત્યારે જો એમાંથી અમે ધામમાં જતા રહ્યા હોત કહેતા આ પૃથ્વી ઉપર ન દેખાતા હોત તો એવું થાત કે જે તીવ્ર વૈરાગ્યવાળા હતા એ બધા તો નભી જાત એને તો કોઈ પ્રોબ્લેમ ન આવત કારણ કે ધર્મ પાડવામાં હેત બહુ મોટું કામ કરે છે કોઈ ભગવાનના મોટા પુરુષ સાથે જબરું હેત હોય તો સતત એમ રહે કે હું આમ વર્તું તો એ મારી પર બહુ રાજી થાય ધર્મ પાડવામાં સૌથી દ્રઢ ભગવાનના મોટા પુરુષમાં તીવ્ર વૈરાગ્યવાળા પુરુષોમાં હેત બહુ મોટું કામ કરે છે તીવ્ર વૈરાગ્યવાળા તો ધર્મમાં રહેત શ્રીજી મહારાજ કે એ સિવાય જેને એવામાં હેત હોય એ પણ ધર્મમાં રહેતા હોત અને ત્રીજું જે ભગવાનને અંતર્યામી જાણે કે મહારાજ મારી પળે પળની ક્રિયાને જોવે છે એને પણ મહારાજ કે ધર્મમાં રહેવાય એ સિવાય બીજાનો ઠા રહેત નહીં ઠીક રહેત નહીં આવું શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર વાત કરી છે ગરડા અંત્ય ઓગણત્રીસમું વચનામૃત અહીં પૂર્ણ થાય છે અંત્યનું ઓગણત્રીસમું વચનામૃત જેમાં શ્રીજી મહારાજે તીવ્ર વૈરાગ્ય વખાણ કર્યા છે મંદ વૈરાગ્યવાળાને તીવ્ર વૈરાગ્યવાળા સાથે હેત રાખવા કીધું છે તમે જાણો છો આજે લગભગ આપણો બધો લોયાધામનો પરિવાર વાકેફ છે જે ઘટનાથી ભગવાન શ્રીહરીએ પોતાનો કોઈ એવો ઘૂટ સંકલ્પ હશે ભગવાન શ્રીહરિની કોઈ એવી આપણને નહોતી ખબર એવી ઈચ્છા હશે આજનો સૂરજ લોયાધામ પરિવારના સંતો ભક્તો માટે આવો ઉગશે એવી કદાચ કોઈને કલ્પના પણ નહીં હોય ઘણા ભક્તો આજે ફોન આવ્યો પૂજ્ય યોગી સ્વામી શ્રીજી મહારાજે મહારાજને વાલા હતા અતિશય મહારાજને વાલા કર્યા ભગવાન અને ભગવાનના સાધુ એ આ પૃથ્વી ઉપર દ્રશ્યમાન થાય છે અને અદ્રશ્ય થાય છે ક્યારેય કોઈ આપણા ભક્તો એવું ન માને કે યોગી સ્વામી અહીંથી જતા રહ્યા છે સાધુ છે એ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન જે અંતર્યામી રૂપે આપણા હૃદયમાં બિરાજમાન છે એમે યોગી સ્વામી ગુરુજીની કૃપાથી ગુરુજીના જ કોઈ અગમ્ય સંકલ્પથી મહારાજની ઈચ્છાથી મહારાજે આપણા હૃદયને વિશે આપે છે જે દેહે કરીને આપણી વચ્ચે બોલતા એ યોગી સ્વામી આજે અંતરની અંદર કોઈ પણ આપણા લોયાધામ પરિવારનો ભક્ત એની સાથે વાત કરશે તો એને વાત થશે એ દ્રશ્યમાન છે આપણી સામે દેહ કરીને નથી દેખાતા પણ છે આપણા હૃદયમાં આપણા હૃદયમાં જ બેઠા છે કારણ કે એને મહારાજ અને ગુરુજીમાં દ્રઢ હેત હતું હું તો એવું માનું છું કે આ સંત મંડળની અંદર કદાચ પૂજ્ય યોગી સ્વામી અતિ ભાગ્યશાળી સાધુ અત્યારે આજના દિવસે ગણી શકાય કંડારી ગામમાં એમનો જન્મ હતો માર્ચની અઠ્યાવીસ તારીખ ઓગણીસો ને ની સાલમાં એમનો જન્મ થયો હતો ભાગ્યશાળી જીવાતમાં એવા એકના એક દીકરા હતા વિસ્તાર આપણે શનિવારે શ્રદ્ધાંજલિ સભા એમની કરવાની છે ત્યારે કરશું એકના એક દીકરા એની અર્પણ વિધિ એ ગ્રહસ્થ આશ્રમના ભક્તોને બહુ મોટી પ્રેરણા આપી જાય એવું છે એમ નહીં કે યોગી સ્વામી જ મુક્ત હતા પણ જેમ મધ્યના અડતાલીસમાં શ્રીજી મહારાજે એમ કીધું આવા પુરુષનો જેને ઘેર જન્મ થયો એ મા બાપની ધન્ય છે એમના પિતાશ્રી પરમભક્ત શ્રી અરવિંદભાઈ કંડારીના છે એમના માતૃશ્રી ભક્તિબેન આ બે મા બાપે એ છોકરાને એવી રીતે અર્પણ મહારાજને ગુરુજીને કર્યા હતા પૂજ્ય સ્વામીને કે આજ સુધીના ઇતિહાસની અંદર પૂર્વે મહારાજ વખતે જે ઇતિહાસો લખાયા એવી જ રીતે કર્યા હતા અર્પણ વિધિની એ સીડી આપણી આંખોના પાટા ખોલી નાખે એવી રીતે વાજતે ગાજતે સ્વામીને અર્પણ કરેલા બે હજાર ને પાંચની સાલમાં માર્ચ અઠ્યાવીસે જ એમને પાર્ષદની દીક્ષા લીધેલી ધોળા કપડાં પહેરેલા પૂર્વાશ્રમનો ત્યાગ કરીને ત્યાર પછીથી બે હજાર ને ની સાલમાં કાર્તિકી સમયા વખતે દીક્ષા મળેલી એનું નામ યોગી વલ્લભ સ્વામી આજે 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 લગભગ આ સાલ ચાલી રહી છે છે તારીખ દેહના બત્રીસ વર્ષ આ પૃથ્વી ઉપર થયા બત્રીસ વર્ષની ઉંમરે મહારાજે એમને ધામમાં બેસાડ્યા આ સત્સંગની અંદર ગુરુજીના ખોડાની અંદર એમને કોન્સ્ટન્ટ નવ વર્ષ સુધી નવ વર્ષમાં દોઢ મહિનો બાકી રહે એટલી સેવા કરી વાલા ભક્તો કેટલાક હોય છે પૂજ્ય યોગી સ્વામીના જીવનની અંદર અનેકા અનેક આખ્યાનો કહી શકાય એવા પ્રસંગો છે એના હૃદયના બહુ અંતરપટથી ઘણો નજીકથી મેં એના બધી રીતે દર્શન કરેલા છે ક્યારેક પ્રસંગો પાતે વાતો કરીશું પણ આજે જ્યારે પૂજ્ય ગુરુજી સાથે વાત થઈ હતી સવારે ત્યારે ગુરુજીની આજ્ઞા છે અમને સંતોની આજ્ઞા કરી તમને ભક્તોની આજ્ઞા કરી હું લોયાધામના પરિવાર ભક્તોને જાણું છું અમે સંતો એવું જાણીએ છીએ કે લોયાધામ પરિવારના ભક્તો એવા છે જેને દેહના સંબંધી કરતાં સાધુ વધારે વાલા છે જેના ઘરમાં જો દીકરો ધામમાં જાય જેના ઘરમાં જો પત્ની ધામમાં જાય જેના ઘરમાં પતિ ધામમાં જાય તો એને આંખમાંથી આંસુડું ન પડે પરંતુ જો સાધુ દૂર થાય સાધુ એને કદાચ એના અંતરથી દૂર થાય તો લોયા ધામના પરિવારના ભક્તો એના હૃદયની અંદર આક્રંદ થાય એને ગુરુજી અને અમે સંતો ખૂબ સારી રીતે જાણીએ છીએ વાલા ભક્તો અમારે તો સંત મંડળની અંદર એક ભાઈ હતા અને એવા ભાઈ હતા કે જેને હર કોઈ સાધુ ચાહે જેને હર કોઈ પાર્ષદ ચાહે જેને હર કોઈ હરિભગત ચાહે મને યોગી સ્વામીના જીવનના અભ્યાસથી એક વાત તો એટલી દેખાય કે સાધુ જીવનના સાઠ અને સિત્તેર વર્ષે કોઈ સાધુ જે હરિભક્તો અને સંતોનું હૃદય જીતી શકે એને પોતાના નવ વર્ષના ગાળામાં અનેક અનેક હરિભક્તોના હૃદય જીત્યા એક વખત એના યોગમાં જે આવ્યો એને હંમેશને માટે યાદ રહે એક વખત જેને કરતાલ લઈને એને નાચતા જોયા હોય એને હંમેશને માટે યાદ રહે એવા સાધુ હતા આજે ગુરુજી સાથે જ્યારે વાત થઈ સવારમાં ત્યારે ગુરુજી વાત કરતા હતા આપણને લોયાનું બીજું વચનામૃત યાદ આવે મહારાજે કીધું ચાર પ્રકારના ભક્તને મૃત્યુનો ભય ટળી જાય છે એક વિશ્વાસો પ્રેમી સુરવીર અને જ્ઞાની આ ચાર પ્રકારમાંથી કોઈ પણ એક અંગ હોય તો એને મૃત્યુનો ભય ના લાગે ગુરુજી ગઈકાલે જ્યારે પૂજ્ય યોગી સ્વામી હોસ્પિટલમાં હતા એ પ્રસંગ કહેતા પહેલા એક વાત કહી દઉં કે આજે એક ભક્તનો ફોન આવ્યો દુઃખ દરેકને થાય મને કે સ્વામી મહારાજે આપણી કોઈ પ્રાર્થના ના સાંભળી આપણે ભજન કર્યું એનું મહારાજે કશું ના જોયું વાલા ભક્તો ભગવાન તો કરુણાના સાગર છે મહારાજ ઉપર ક્યારેય પણ કોઈ પ્રકારનો કુસંકલ્પ આપણે ના કરવો આપણાથી એ બહુ મોટા છે એના હૃદયમાં જે કરુણા પડી છે એની આપણને ખબર નથી આપણો આગ્રહ હોય અને પૂજ્ય યોગી સ્વામી આ પૃથ્વી ઉપર દેહ કરીને આપણી વચ્ચે રહે અને અતિ એને દેહમાં દુઃખ થાય એવું થવાનું હોય એ આપણને ન ખબર હોય મહારાજને એની ખબર હોય પૂજ્ય યોગી સ્વામી આજે મહારાજના ચરણારવિંદમાં બેઠા છે ત્યાં બેઠા આપણા બધાની વાહટ જોશે કે મારે લોયાધામ પરિવારના સાધુ મારા ભાઈ મારા ભક્તો આવે એની માટે હું જગ્યા રાખું એ જગ્યા કરશે મહારાજ તો કરુણાના સાગર છે એ જેમ કરતા હોય દાસના દુશ્મન હરિકદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે એને જે કર્યું હશે એમાં આપણા બધાનું હિત એના કરતાંય પૂજ્ય યોગી સ્વામીનું વધારે હિત હશે આપણે બધાએ પ્રાર્થના કરી એ મહારાજે નથી સાંભળી એવું આપણે ન કહી શકીએ આપણે ભક્ત ચિંતામણીના પાઠ કર્યા આપણે હરિસ્મૃતિના પાઠ કર્યા આપણે વંદુના પાઠ કર્યા આપણો ઉદ્દેશ એટલો હતો કે યોગી સ્વામીને દુઃખ ન પડે યોગી સ્વામી દુઃખી ન થાય એ આપણો ઉદ્દેશ હતો એ જે મુખ્ય આપણો ઉદ્દેશ એને મહારાજે પાર પાડ્યો પૂજ્ય યોગી સ્વામી જ્યારે પ્રથમ વખત આઈસીયુમાં ગયા ત્યાર પછીથી બહાર આવ્યા જનરલ રૂમમાં ત્યાં સારી રીતે રહેતા વાતો કરી તમામ સંતોને મળ્યા તમામ ભક્તોને મળ્યા એના જીવનની અંદર કેવી પ્રેરણા કે કોઈ પણ એની પાસે જાય કે સાધુમાં દિવ્ય બુદ્ધિ રાખજો આ પૂજ્ય સ્વામી એ બેઠા છે મને કે સ્વામી હું દવાખાનામાં રાત્રે બેસતો કે દિવસે સ્વામી પાસે બેસું ત્યારે એ એવું કે સત્પુરુષમાં હેતનું વચનાવૃત વાંચો સત્પુરુષની અંદર પ્રેમ થાય એવું વચનાવૃત વાંચો સત્પુરુષનો મહિમા હોય એવું વચનાવૃત વાંચો કારણ કે યોગી સ્વામીનો જીવ ગુરુજીમય હતો એનો આત્મા સંપૂર્ણ ગુરુજીમય હતો એના આત્માની એકે એક કિરણની અંદર ગુરુજી 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 આ રટન સહજ હતું સહજ એનું જ્યારે પથરીના ઓપરેશનો આગળ કરાવ્યા ત્યારના ડોક્ટરો પણ સાક્ષી છે ત્યારે સાથે રહેલા સેવ જે સંતો સેવામાં હોય એ પણ સાક્ષી છે કે એના હૃદયમાંથી સૌથી પહેલું એ જ્યારે હજુ એ બેભાન અવસ્થામાં હોય ત્યારે એની જીભ ઉપર ગુરુજી 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 આ શબ્દ આવે હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજ પછી આવે એ સંપૂર્ણ સત્પુરુષમય હતા સંપૂર્ણ સત્પુરુષમય એટલે પૂજ્ય યોગી સ્વામી એને આપણા બધાની મહારાજે પ્રાર્થના સાંભળી એક મહિના સુધી એના શરીરમાં દુઃખ હતું પણ ઘણું ઓછું હતું જે કોઈ બળેલું આટલી વ્યક્તિ જેનું શરીર આટલું દાજી હોય અને અતિ પીડા હોય પણ એવી પીડા એમને નથી થઈ એ બધાની પ્રાર્થના મહારાજે સાંભળી છે એમને વાતોચીતો કરી બધાઇ સાથે બોલ્યા ગઈકાલે જ્યારે ગુરુજીને ગુરુજી તો મોટા પુરુષ છે બધું જ જાણતા હોય શ્રીજી મહારાજની પણ એક લીલા હતી કે જ્યારે પંચાળામાં જીનાભાઈ ધામમાં જવાના થયા મહારાજ ખબર લેવા ગયા છે સ્વયં અઢારસો ને ની સાલમાં પંચાળાના જીનાભાઈને અંદર જઈને મહારાજ મળ્યા અને જીનાભાઈને કહે છે જીનાભાઈ તમારે શું ઈચ્છા છે હઠીનું કંઈ ભલામણ કરવી છે ત્યારે જીનાભાઈ કે મહારાજ હઠીની કોઈ ભલામણ નથી કરવી તમારો રહેશે તમે એને હાચવવાના છો તો બીજું શું કહેવું છે જીનાભાઈ કે બે સંકલ્પ છે મહારાજા મારી મેળીની બાજુમાં એક મંદિર કરજો પંચાળામાં અને મહારાજ મારો બીજો સંકલ્પ એ છે કે આ મુક આ મુકુંદ બ્રહ્મચારી રતનજી ભગુજી એ બધા જ્યાં બેઠા હોય ને ત્યાં મને બેસાડજો મહારાજે કીધું તૈયાર થઈ જાઓ અને મહારાજે ત્યાંથી જ દેહ છોડાવ્યો દેહ છોડાવીને મહારાજે નવા કપડાં પહેરાવ્યા સોનેરી મોડીયું બાંધ્યું અંદર શરીરને પલાઠી વાળીને બેસાડી દીધું જીનાભાઈના બહાર આવ્યા ગંગામાં એમના માતૃશ્રી એમને થયું કે નાનો દીકરો છે જીનાભાઈ બહુ નાની ઉંમરના હતા હમણાં મહારાજ સાજો કર દેશે મહારાજ તો ભગવાન છે ગંગા ને મહારાજ કે ગંગામાં અમે જીનાભાઈને જૂનાગઢનું રાજ આપીએ તો તમે રાજી મહારાજ હું બહુ રાજી અમે મહારાજ કે અમે એને 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 વડોદરાનું રાજ આપીએ તો તો બહુ રાજી અમે એને વડોદરાની જગ્યાએ આખા ગુજરાતનું રાજ્ય આપીએ તો મહારાજ બહુ રાજી આખી પૃથ્વીનું રાજ્ય આપે તો તો મહારાજ બહુ જ રાજી એને હું આખું અનંતકુટી બ્રહ્માંડોનું રાજ આપું તો બહુ રાજી પણ બાદ તમે તો પંચાળામાં બેઠા હોવ અને જીનો ભાઈ તો અનંતકુટી બ્રહ્માંડોની ગાદીઓ બેઠો હોય તમને ન દેખાય તો ચાલે ત્યારે ગંગામાં કે ચાલે મારો દીકરો હું અહીં બેઠી બેઠી એવું વિચારું કે મારો દીકરો છે એ અનંતકોટી બ્રહ્માંડોની ગાદી ઉપર તો બેઠો છે ને ભાલા ભક્તો આપણા માટે આ ઉપદેશ કંઈક એવું જ સમજાવે છે કે પૂજ્ય યોગી સ્વામી આ દેહ કરીને ભલે આપણી વચ્ચે નથી પણ એ એવા સિંહાસન ઉપર બેઠા છે એવા સિંહાસન ઉપર બેઠા છે કે પહેલાં તો આપણે યોગી સ્વામીને મળવું હોય તો ફોન કરતા યોગી સ્વામીને મળવું હોય તો જયસ્વામીને કરવા ફોન પર વાત થાય એને રૂબરૂ બોલાવવા પડે એને આપણે કરતાલ લઈને નાચતા જોવા હોય તો એને કહેવું પડે સ્વામી તમે નાચો આજે યોગી સ્વામી આપણા હૃદયની અંદર હૃદય ચૂક્યા મહારાજનું ચરણારવિંદ આપણા હૃદયમાં છે અક્ષરધામ આપણા હૃદયમાં છે અને એ જ સભામાં પૂજ્ય યોગી સ્વામી બેઠા છે મહારાજ એને અતિ સુખી કર્યા છે માટે આપણા લોયાધામ પરિવારના ભક્તો હિંમત રાખે બળ રાખે આપણે તો ભગવાનનું ભજન જાજું એમની સ્મૃતિ રાખીને કરવાનું એમના માટે કરવાની જરૂર નથી જેનો સમર્થ ધણી પૂજ્યપાત ગુરુજી જેવા મોટા સાધુ બેઠા હોય સાધુ ધામમાં જાય એના કંઈ આત્માના સારા માટે એ હોય જ નહીં એ તો બીજાના આત્માનું સારું કરવા માટે આ પૃથ્વી પર આવ્યા હોય પૃથ્વી પર દેખાયા હોય નહીં તો એકનો એક છોકરો એલ એલ બી થયેલો આટલો હોશિયાર આટલો રૂપાળો આટલો ગુનિયલ કેવી રીતે મા બાપ અર્પણ કરે આજે અરવિંદભાઈ એમના પિતાશ્રી એની સાથે મેં બપોરે વાત કરી ખરેખર મને તો શ્રીજી મહારાજ વખતેના રાયબા યાદ આવે શ્રીજી મહારાજ વખતેના જે જે ભક્તો દેવજી ભગત જેનો એકનો એક છોકરો ધામ માં ગયો ને એ યાદ આવે ફોન પર વાત કરે આપણને લાગે નહીં કે આમના દીકરા ધામમાં ગયા છે મને કે સ્વામી બે દિવસ પહેલાં ગુરુજી મને વાત કરતાં કરતાં આંખમાંથી ગુરુજીના આંસુડા પડી ગયા અને ગુરુજી બહુ બાળકની જેમ મારી આગળ ટળી પડ્યા પણ મેં ગુરુજીને કીધું મને એટલું બધું દુઃખ થયું મેં મારા ઘરવાળાને તો કે પાંચ દિવસથી સમજાવી દીધું હતું મને સ્વપ્ન આવી ગયું હતું આજે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીની સવાર સ્વપ્ન આવ્યું હતું સ્વામી શ્રદ્ધાંજલિ સભા વખતે અથવા કાલ કહેશે એમની વાત તો એ કે મને તો વાત આવી થઈ ગઈ હતી પાંચ દિવસથી મેં મારા ઘરવાળાને રડાવવાનું શરૂ કરી દીધું હતું અને આજે મને બે દિવસ પહેલા ગુરુજી મને કહેતા કહેતા થોડા ઢીલા થયા ને કારણ કે ગુરુજીએ તો એકનો એક છોકરો લીધો છે એને ધામમાં મોકલવાનું છે દરેકનું હૈયું એક તો મા બાપ છે એની નજર સામે છે પણ અરવિંદભાઈ કે સ્વામી હું તો ગુરુજી રડે મને ત્યારે રડવું આવ્યું મહારાજ જઈને બહુ રડ્યો મારા ગુરુજીને તમે આટલા દુઃખી કેમ કરો છો મેં મેં રાજી ખુશીથી છોકરો આપ્યો છે મહારાજ તમને આપ્યો છે ગુરુજીને આપ્યો છે ગુરુજી શા માટે આટલા દુઃખી થાય છે અને પછી બીજે દિવસે ઇસ્ત્રી વાળું શર્ટ પહેરીને ગયા કેવી ગ્રહસ્થની સમજણ આપણા લોયાધામ પરિવારના એને ઈસ્ત્રીવાળો શર્ટ પહેરીને ગયા ગુરુજી પાસે દર્શન કર્યા પછી દર્શન કરી અને ત્યાં બે ચાર ભક્તો બેઠા હતા પૂજ્ય સુખસ્વામી હતા એટલે એ કે ઇસ્ત્રી શર્ટ છે જો આમ આમ કે અહીંયા આગળ આમ ઘડી આમ હાથ ફેરવો ને તો વાગે લોહી નીકળે એટલે બધા કે પણ કેમ છોકરો જ્યારે વાજતે ગાજતે વળાવ્યો હોય ત્યારે રાજી થઈએ દીકરીને વડાવી હોય ત્યારે અને આજે દીકરી કે પુરુષોત્તમ નારાયણ ભેગા જશે એક બે દિવસમાં તો એના માટે કે અત્યારથી આ કપડાં નવા પહેરું છું કે અને પેલા બધા કે યોગી સ્વામી તો અહીંયા જ છે ત્યારે એ અરવિંદભાઈ કે મારે યોગી સ્વામી ક્યાં ગયા છે આ બધા એ સાધુ મારા યોગી સ્વામી છે કે બોલો આવી સમજણ અને એ સવારમાં વાત કરી ત્યારે મને કે સ્વામી આ બધું જે અમારી સમજણ આવી રહી છે અમારી ધીરજ આવી રહી છે ને કારણ કે અમને ગુરુ કેવા મળ્યા કે આ ગુરુજની કૃપાથી અમારી આવી રહી છે અમે અમે કોઈ અમારા બેમાંથી કોઈના આંખમાં હવે આંસુ ના પડે કે મારા ઘરવાળાને પાંચ દિવસ રડાઈ લીધા અને હું તો એને વાંચતે ગાજતે જેમ વરઘોડો કાઢ્યો તો ને એનો જ્યારે એને અર્પણ વિધિ કરીને ત્યારે બહુ મોટો ઉત્સવ કર્યો તો એમ જ હું તો એનો જે અંતિમ વિધિ એની અંદર પણ હું તો વાંચતે ગાજતે આ ઉત્સવ કરીશ ત્યારે આપણને થાય કે શ્રીજી મહારાજે આ લોયાધામ પરિવારમાં કેવા ભક્તો આપ્યા છે ભક્તો આજે કોનું હૃદય ન રડે ખબર નહીં હું આ કેવી રીતે બોલી શકું છું મને ખબર નથી કે આ ખબર નહીં ગુરુજીએ કોઈ ધીરજ કે હિંમત આજે મારી અંદર મૂકી હશે કે આ હું સહજતાથી કરી શકું છું કારણ કે પ્રથમ મધ્ય પ્રકરણ સાઠમું વચનામૃત મહારાજ કે ભગવાનના ભક્તમાં વિક્ષેપ હોય હૃદયમાં એ તો સારી પેઠે જણાય રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે સત્સંગી માત્ર રોતા જ્યારે જ્યારે સંતો ધામમાં ગયા છે શ્રીજી મહારાજ રડ્યા છે ભક્તો ધામમાં ગયા છે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર રડ્યા છે ઉદાસ થઈ ગયા છે પણ વાલા ભક્તો આપણે પૂજ્ય યોગી સ્વામી માટે જે પ્રાર્થના કરી છે મહારાજે સાંભળી છે ભક્તો ક્યારેય પણ કોઈ ક્યારે આ ઘટનાથી આટલું ભજન કર્યું આમ કેમ થયું આવો સંકલ્પ પણ આપણને વિચાર પણ ના આવવો જોઈએ જે કર્યું એ મહારાજને ગુરુજીએ બરાબર યોગી સ્વામીના હિતમાં કર્યું આપણી પ્રાર્થના સાંભળીને બહુ સુખી કર્યા ગુરુજીને ગઈકાલથી ખબર હતી કે આજે મારે લેવા જવાનું છે ગઈકાલ બધા સંતોને ગુરુજીએ બોલાવી લીધા પૂજ્ય દિવ્યસ્વામી વર્તાલ ચાલતા જતા હતા ગુરુજીની તો કોઈ ઈચ્છા જ નહોતી દિવ્યસ્વામીનો બહુ આગ્રહ ગુરુજી કે ભલે જાઓ એ ચાલતા નીકળ્યા હતા એ બધા સંતોને બોલાવ્યા ગઈકાલની વાત કરું છું ગઈકાલ બોલાવી અને પછી યોગી સ્વામી જ્યાં હતા ત્યાં ગુરુજી ગયા બધા સંતોને લઈને અને પછી ગુરુજી કે યોગી એટલે યોગી સ્વામી આંખો ખોલી પછી ગુરુજી એને અડધો કલાક કથા કરી બધી જ એમને સાંભળી પછી ગુરુજી કે હું જાઉં એટલે એને માથું ઓલાયું કે ના એટલે ગુરુજી પાછા રોક્યા ફરી પાછા સદગુરુ ગુના દેતાની વાતો ઉપર ગુરુજીએ વાતો કરી જ્યારે વાતો કરી ત્યારે પછી ગુરુજી કે તને બધા યાદ કરે છે બધા સંતો જે ત્યાં ઇન્ડિયામાં હતા એ તો એની નજીક જ હતા પણ કે અમેરિકા સંતો છે ભક્તો છે બધા યાદ કરે તને અને તને જે જયસ્વરાયણ કીધા છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડ્યા એ બધી જ વસ્તુને ઠેક સુધી સમજ્યા છે એનું જે સાધુ પ્રત્યેનું હેત હરિભક્તો પ્રત્યેનું હેત એ સહજ ઠેક સુધી રહ્યું છે આ પરિસ્થિતિમાં આવા કેસમાં આવું બોડી થઈ ગયું હોય આવી પરિસ્થિતિ હોય ત્યારે માણસ મૂર્છા અવસ્થામાં જતો રહે સામાન્ય વ્યક્તિને સંત કે ભક્તના હેતની પણ ખબર ન પડે એવી છે એક મહિનાથી અનાજ નથી ખાધું કેવી રીતે એને આ ભાન પણ એનો જીવ કીધું ને એમ સહજ ગુરુજીમય હતો આ બધું જ બળ સત્પુરુષ જે વચનામૃત કે છે સત્પુરુષને હેત સત્પુરુષને વિશે હેત છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે એ આપણને પૂજ્ય યોગી સ્વામીના જીવનમાં દેખાય કે સત્પુરુષમય હતા ને એટલે આત્મસત્તા રૂપે ધામમાં જતા સુધી વર્ત્યા ગુરુજીએ માથે હાથ મૂક્યો ગુરુજીએ પ્રશ્નો પૂછ્યા એક બે પ્રશ્નો પૂછ્યા એની અંદર પછી જ્યારે એ રડવા લાગ્યા ને સંતોને યાદ કરીને ત્યારે ગુરુજી કે યોગી રડવાનું નહીં હજુ તો મહારાજને મારે તારે રાસ નથી રમવાનો કે એટલે તરત હસવા માંડ્યા ભીખુભાઈ ડોક્ટરે જ્યારે જોયું પછી ગુરુજી નીકળ્યા હતા ત્યારે ભીખુભાઈ ડોક્ટર જ્યારે જોવા ગયા ગુરુજી સાથે મીટિંગ કરવા ત્યારે ભીખુભાઈ કે આજે સ્વામી બહુ હેપી હતા ગુરુજી કે મેં કથા કરીને એટલે બહુ રાજી થઈ ગયા જેને આવી અવસ્થામાં જેના છેલ્લા શ્વાસે જેને કથા સાંભળીને આનંદ થાય એ આ લોકનો જો હોય તો ન થાય જેને આવી પરિસ્થિતિની અંદર છેલ્લા શ્વાસે પણ ગુરુજીના શબ્દો મળ્યા અને જોવે છે એ કેવા મુક્ત હશે ગુરુજી એને એક પ્રશ્ન પૂછ્યો ગુરુજી કે મેં પૂછી જ કાઢ્યું એને હિંમતપૂર્વક કે યોગી મૃત્યુની બીક તો નથી લાગતી ને અને ત્યારે એને માથું ઓલાવ્યું હું મૃત્યુથી બી તો નથી ગુરુજી કહેતાને કોઈ પ્રકારની ઈચ્છા તો નથી ને મને કોઈ પ્રકારની ઈચ્છા નથી ગુરુજી કહેતાને હરિકૃષ્ણ મહારાજ દેખાય છે ને તો કે હા મને વર્તાલવાસી હરિકૃષ્ણ મહારાજ દેખાય છે આવું ગુરુજી એને પ્રશ્નો પૂછે એમને એમને જવાબ ઈશારાથી આપ્યા અને ત્યાર પછી ગુરુજી કે હું નીકળું છું પછી આંખો બંધ કરી પણ ગુરુજીએ એ પહેલાં બધા સંતોના દર્શન કરાવ્યા કે આ મુનિસ્વામી છે સુખસ્વામી છે સુવ્રત સ્વામી છે દર્શન સ્વામી છે દિવ્ય સ્વામી છે જેટલા સંતો આપણા મંડળના ત્યાં બધા હતા બધાના એના દર્શન કર્યા ગુરુજી કે બધા સંતોને કે એના માથે હાથ મૂકો બધાએ માથે હાથ મૂક્યા ત્યાંથી નીકળ્યા અને આજે જ્યારે ગુરુજી ફરીથી ત્યાં ગયા હતા જઈને પછી ગુરુજી નીકળ્યા ગુરુજી બધે મોટા મોટા સદગુરુઓની વાત કરી વાત કરી અને અહીં ફોન ચાલુ જ હતો સવારે જ્યારે પૂજ્ય શ્રીજી સ્વામી ધૂન કરાવતા હતા ત્યારે અહીંના લગભગ આઠ ને ચાલીસ ત્યારે જો ગુરુજીનો આઠ સાડા આઠે ફોન આવ્યો અને સાડા આઠને ને બે મિનિટે ફોન આવ્યો તો હું વાતો જ કરતો હતો આઠ ને ચાલીસ થઈ ત્યારે ચાલુ ફોન જ હતો અને ગુરુજીએ કીધું કે યોગી સ્વામી ધામમાં ગયા હમણાં બધી ગુરુજી આ બધી વાતો કરતા હતા પછી એમના સંતોન બપોર ધૂન કરી ત્યારે વાતો કરી એટલે વાલા ભક્તો પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પથી પૂજ્યપાદ ગુરુજી મહારાજ પાસે એને પહોંચાડ્યા જેને સૌથી ભાગ્યશાળી એ કે જેના દીક્ષાના સંસ્કાર ગુરુજીના હાથે થયા આજે ગુરુજી આ પૃથ્વી પર જેદી ના હોય અને હું હોઉં કોઈ પણ હોય એ ગુરુજી જેવા મોટા પુરુષો તો દિવ્ય સ્વરૂપે પોતાના આત્માની ખબર રાખે જ છે પણ આ તો કેટલા ભાગ્યશાળી કે ગુરુજીની નજરની સામે ગુરુજી એને ધામને વિશે બેસાડ્યા મહારાજની મૂર્તિ વિશે બેસાડ્યા માટે આપણને બધાને દુઃખ થાય પણ દુઃખને આપણે બધા સહન કરીએ એમના માટે એમને યાદ કરીને એમની સ્મૃતિની અંદર આપણે ખાસ પાઠ કરીએ એમને હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી બહુ એ વાંચતા અને હરિસ્મૃતિની પાંચમી ચિંતામણીના પાઠ એ બહુ કરતા એની કડીઓ પણ એને બહુ મોઢે હતી એટલે હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી મેં જે ગઈકાલ બધાઈને ખાસ વાઈબર ઉપર મુકાવ્યું હતું એ જાણી જોઈને એ હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી મોકલાવી હતી કાના પાઠ કરજો કારણ કે એને બહુ ગમતી હતી એટલે હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી ભક્ત ચિંતામણી મહામંત્રની ધૂન બધા ઘેર બેઠા કરે કોઈ ભગવાનના ભક્તો ભૂખ્યા ન રહે કોઈ ભગવાનના ભક્તો તરસ્યા ન રહે ઠાકોરજીનો થાળ કરી ઠાકોરજીને ધરાવી આપણો આ દેહ ટકે અને ભજન કરી શકીએ આવું રાખવું દુઃખને આપણે સો ટકા આપણા હૃદયમાં વિક્ષેપ છે પણ એને આપણે મહારાજ અને ગુરુજીની ઈચ્છા સમજી અને સહન કરીએ એમનો અંતિમ વિધિ શનિવારે કંડારી ગુરુકુલમાં જ આજથી એક યોગી સ્વામીના આ દિવસથી આમ જુઓ ને તો શાસ્ત્રોમાં અને ઉત્સવનો દિવસ કીધો છે શાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાનની દ્રષ્ટિએ આ ઉત્સવનો દિવસ છે આપણો માર્ગ જ્ઞાન અને પ્રેમ બે છે યોગી સ્વામીનો એ દેહોત્સવ શનિવારે છે સાડા ત્રણ વાગે કંડારી અગ્નિ સંસ્કાર કરવાનો છે અંતિમ વિધિ ત્યાં સાડા ત્રણ વાગે થશે લાઈવ ત્યાંથી આપણને દર્શન થાય પૂજ્ય સ્વામીના અંતિમ સંસ્કારના એવી વ્યવસ્થા ત્યાંથી સંતો કરવાના છે એ આવતીકાલે જાહેર કરવામાં આવશે કે કઈ રીતે આપણને દર્શન થશે એ જે જગ્યા છે પૂજ્ય યોગી સ્વામી આજે શરૂઆત કરી પૂજ્ય દાદા ગુરુજી જ્યારે ધામમાં ગયા ત્યારે એવું કહેવાય છે કે વરતાલની અંદર સૌ પહેલાં સભા મંડપની અંદર પંક્તિની શરૂઆત થયેલી બધા સંતો ભેગા જમે એ દાદા ગુરુજી જ્યારે ધામમાં ગયા ને એમની રસોઈ આપીને ત્યારે વરતાલના સભા મંડપમાં જે અત્યારે સંતો જમે છે એની શરૂઆત થઈ એમ ગુરુજી અને સંતો ત્યાં છે એમને એવો સંકલ્પ કર્યો કે આ જે છે એ જગ્યા સ્પેશિયલ જ્યારે જ્યારે કોઈ ત્યાગી આ મંડળના મહારાજના ધામને પામે ત્યારે આ જગ્યાની અંદર એને લાવવા એ શરૂઆત આજે પૂજ્ય યોગી સ્વામીથી કંડારી ગુરુકુલની અંદર થઈ રહી છે એટલે પૂજ્ય યોગી સ્વામીનો દેહોત્સવ શનિવારે બપોરે સાડા ત્રણ વાગે ઇન્ડિયાના ટાઈમે થશે આપણા લગભગ સવારના પાંચ વાગ્યા હશે શનિવારના તે દિવસે લાઈવ આપણને જોવા મળે એવી વ્યવસ્થા ત્યાંથી સંતો કરવાના છે અહીંયા આગળ શનિવારે સાડા ત્રણ વાગ્યાથી સાંજના સાડા પાંચ સુધી મહામંત્રની ધૂન રાખી છે ત્યાર પછી સાડા પાંચથી સાડા સાત આઠ સુધી આપણે શ્રદ્ધા સુમન પૂજ્ય યોગી સ્વામીના ચરણોમાંય અર્પણ કરીશું શ્રદ્ધાંજલિ સભા છે આવતીકાલે સવારે પણ જે રેગ્યુલર કથા થાય છે એ પ્રમાણે પંદર મિનિટ કથા વીસ મિનિટ કથા ત્યાર પછીથી આપણે મહામંત્રની ધૂન કરીશું સાંજે પણ થોડી દસ પંદર મિનિટ કથાનો ક્રમ પ્રમાણે કથા કરી અને ત્યાર પછી મહામંત્રની આવતીકાલે પણ ધૂન કરીશું પરમ દિવસે પણ એ જ રીતે સવારે કરીશું અને સાંજે સાડા ત્રણ વાગે અહીંયા આગળ શ્રદ્ધાંજલિ સભા અને મહામંત્રની ધૂન કરીશું તો ભક્તો બધાએ ખાસ ન્યૂજર્સીની આસપાસના તમામ ભક્તો અહીંયા આગળ સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે પધારજો તમારા ઘરેથી તમે પુષ્પમાળા હાર આવું બધુંય બનાવીને લાવશો તો સ્વામીની જે મૂર્તિ પધરાવશું એને આપણે પહેરાવશું અને શ્રદ્ધા સુમન આપણે અર્પણ કરીશું ઘણા ભક્તો કેવા આત્મીયતાવાળા હોય જ્યારે પૂજ્ય યોગી સ્વામી દવાખાનામાં હતા વાલા ભક્તો બીજું એ કે કોઈ ભક્તોને એવો પણ સંકલ્પ થાય કે આનાથી કદાચ મોટી હોસ્પિટલ હોત તો એવા પણ ઘણાના ફોન આવ્યા પણ હું તમને બહુ ચોખવટ માટે કહું બરોડા ગ્લોબલ હોસ્પિટલ છે ડૉક્ટર ભીખુભાઈ ખૂબ સારા ડૉક્ટર અને બધી જ ટેકનોલોજી હોસ્પિટલમાં હતી આજે પણ છે ભારતના નામાંકિત ડૉક્ટરો ત્યાં આવેલા છે ખૂબ મોટો ખર્ચો ગમે એટલો થાય એની બાહેદરી પહેલે દિવસથી જ આપેલી હતી અને ઠેક સુધી તમે જોવો છો કે સારું રહ્યું પણ મહારાજનો જ કોઈ સંકલ્પ હશે અને મહારાજે પાછું એને પાછા બોલાવ્યા એ મહારાજની ઈચ્છા માટે એમની પાછળ કોઈ વસ્તુ અને એટલા ભાગ્યશાળી લોયાધામ પરિવારની અંદર આજ સુધી આટલું ભજન કોન્સ્ટન્ટ થયું હોય પ્રતિષ્ઠા ઉત્સવ લોયાનો થયો હશે એના માટે નિયમ આપ્યા હશે તોય આટલું ભજન નહીં થયું હોય આપણો અહીં ઉત્સવ આવી રહ્યો છે એની માટે આટલું ભજન નહીં થયું હોય કોઈ વસ્તુ આજ સુધી કંડારી ગુરુકુલમાં આટલા પ્રસંગો થયા એ પ્રસંગો પાછળ આટલું ભજન આપણા પરિવારના ભક્તોએ કર્યું હોય એવું નહીં બન્યું હોય આની અંદર આટલું બધું ભજન આ સંતે કરાવ્યું એ સંત ખરેખર મહારાજને બહુ વાલા હોય તો નિમિત્ત બન્યા છે અને આપણને બધા એને ભજન કરાવ્યું છે હવે પણ હજુ આપણે વધારે ભજન એમની સ્મૃતિમાં કરતા રહીએ ઘણા ભક્તો એવા હતા કે જ્યારે પૂજ્ય સ્વામી ત્યાં હોસ્પિટલમાં હતા ત્યારે પૂજ્ય સુખ સ્વામી ઉપર ગુરુજી ઉપર ફોન કરતા કેટલા રૂપિયાની જરૂર છે હું બધી સેવા કરું અશ્વિન ભગતે ફોન કર્યો તો ઘણા બધા ભક્તો અહીં અમેરિકાના દેશના દેશના કેવા કેવી સ્થિતિ મીડિયમ ક્લાસના હરિભક્તો હતા એ કે અમે પાંચ લાખ ને દસ લાખ બધા મોકલી દઈએ અમને કોઈ દી પાછા નહીં આપવાના તમે ખર્ચો એમની પાછળ ફૂલ કરો પણ સંસ્થાને કોઈ બી રૂપિયાની જરૂર નથી હતી જ નહીં બધાને ના પાડી ગુરુજી કે અમારે લેવાના જ નથી અહીં ઘણા ભક્તોના પૂજ્ય સુરત સ્વામી પર ફોન આવ્યા હતા અને ના જ પાડી હતી એટલે ખર્ચો કરવાની અંદર સંસ્થાએ પાછું વાળીને જોયું નથી એટલે એ વખતે પણ ભક્તોનો આગ્રહ હતો કે અમારું ધન સ્વામી માટે વપરાય અને હમણાં જ્યારે સ્વામી ધામમાં પધાર્યા ત્યારે પણ આજે ઘણા બધા ભક્તોના ફોન આવ્યા સ્વામી અમારે આમાં શું સેવા કરવી અમારે ત્યાં હાર મોકલવો હોય શું કરવું અમારે ત્યાં આગળ આવી સેવા લેવી હોય તો શું કરવું એટલે વાલા ભક્તો મેથી ઇન્ડિયા ફોન અત્યારે કરવા માટે પ્રયત્ન કર્યો પણ મારો કોન્ટેક ત્યાં કોઈ જવાબદાર સંતો સાથે કે ગુરુજી સાથે નથી થઈ શક્યો વાત થશે એટલે આપણે ચોક્કસ અમેરિકાના ભક્તોનો ભાવ છે કોઈ પણ સ્વામી માટેની એક સેવા આપણે બધા અહીંથી લેશું અને એ જે કાંઈ હશે આવતીકાલ સુધીમાં જાહેર કરીશું ગુરુજીનો આગ્રહ બધો નાનો જ હશે પણ બહુ ભક્તો અમુક બે ત્રણ બહુ આગ્રહપૂર્વક રડવા લાગ્યા એટલે પછી મનેથી હું ફોન કરું પણ ખાસ તમને બધા ભક્તોનો આગ્રહ છે કે કોઈ અત્યારે ગુરુજીને અને ત્યાં સંતોને બે ત્રણ દિવસ માટે તમે કદાચ સંતોને ફોન કરો મળે ના મળે પણ અત્યારે ખાસ ત્યાં બધા બીજી છે કારણ કે એક ખેતરને આખું સાફ સફાઈ કરવાની ત્યાં પણ સંતો ભક્તો બધાય દુઃખી હોય માટે ફોન જે કાંઈ પૂછપરછ હોય એ જાજુ અહીંયા આગળ અમને સંતોને વાત કરજો અને બે દિવસ પછી સ્વામીનો અંતિમ વિધિ પતે ત્યારબાદ બધા ગુરુજીના સંતો સાથે ત્યાં ફોન પર વાત કરશો તો વધારે રાજી થશે છતાંય પણ કોઈ ભક્તોને કરવો હોય તો કોઈ નિષેધ નથી પણ તમારી જાન માટે કે ત્યાં આગળ સંતો અત્યારે બહુ જ બીજી હોય એટલા માટે આ વાત કરી છે તો વાલા ભક્તો મહારાજના ચરણોમાં પૂજ્ય યોગીસ્વામી ગયા આજે આપણા પરિવારની અંદરથી એવું પુષ્પ કે જે પુષ્પની સુગંધ હંમેશને માટે આ લોયાધામ પરિવારના સંતો ભક્તોને આવતી રહેશે આજ પૃથ્વી પરના કેટલાય પુષ્પો કરમાયા હશે પણ પૂજ્ય યોગીસ્વામીની સાધુતા એનું જે કોમળ હૃદય એની જે સંતો ભક્તો પ્રત્યેની લાગણી એનું જે ખેંચાણ એની જે ઘસાવ આ સત્સંગ માટે ઘસાઈ જવાની ને ન્યોછાવર થઈ જવાની જે પદ્ધતિ એની જે પાછલા પડદાની પાછળ છુપાઈને કોઈકને ઉપસાવવાનો જે એનો ભાવ એ ભાવ ખરેખર ગોતવો મુશ્કેલ છે એવા સાધુ ગોતવા મુશ્કેલ છે શ્રીજી મહારાજ અને ગુરુજીનું પુષ્પ હતું શ્રીજી મહારાજ એમના ચરણોમાં લીધું છે આપણે બધાએ ખૂબ એમની પાછળ બધાએ ખાસ આજે મેકનમાં પણ ભક્તો બેઠા છે બહુ જ રડતા હતા આજે ફોનમાં પણ વાલા ભક્તો હિંમત રાખીએ અને આપણે બધાએ ભજન કરીએ જેનાથી મહારાજાને પૂજ્ય યોગી સ્વામી આપણી ઉપર રાજી થાય આવતીકાલે પણ આપણે અહીં આગળ ધૂન ભજન કરીશું તમે બધાએ ફ્રી થાવ ત્યારે હરિસ્મૃતિની પાંચમી ચિંતા મને ખાસ યોગી સ્વામીને યાદ કરીને ખાસ વાંચજો એમને વાલી છે અને જે કોઈ ભક્તોએ સેવા માટે આજે ફોન કર્યો હતો આજે ગુરુજીની સંતો સાથે વાત કરી તમને આવતીકાલે જે કંઈ સેવા આપણે અહીંથી ગુરુજી આજ્ઞા કરશે એ પ્રમાણે લેશું જે આખા અમેરિકાના બધા ભક્તો માટે એ સેવા ત્યાં પૂજ્ય યોગી સ્વામી માટે પહોંચશે અને કોઈ ભક્તોને એવું એક મારે પુષ્પમાળા ત્યાં પહોંચાડવી છે તો તમારા સંબંધી રિલેટિવ્સ ત્યાં રહેતા હોય એને તમે કહેશો અને એ ત્યાં પહોંચાડી દે એ વધારે સારું રહેશે અહીંથી અમે આયોજન કરવાનું વિચારતા હતા પણ બહુ બહુ લાંબું અને બહુ કન્જસ્ટેડ થાય એવું હતું એટલે તમારા ત્યાં કુટુંબ પરિવારના રહેતા હોય એમને જ તમે ત્યાં કહેશો એ ત્યાં પુષ્પમાળા પહોંચાડી દેશે પરમદિવસ સ્વામીનો અંતિમ વિધિ છે એ આપણને લાઈવ જોવા મળશે તો અત્યારવાલા ભક્તો બસ આટલું જ કહેવાનું હતું ગુરુજીની ખાસ આજ્ઞા એને બધાએ ધ્યાનમાં રાખે કોઈ ભક્તો જમવાનું ન છોડે કોઈ ભક્તો પાણી પીવાનું ન છોડે

માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજ હરિકૃષ્ણ હારા